કેન્દ્રની ભાજપ સરકારે 3 વર્ષ પૂર્ણ કરતા આ 3 વર્ષ દરમિયાન સરકારે કરેલી કામગીરીનો પૂરજોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે, જે અંતર્ગત આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સિટી બસ સ્ટેશન પાસેથી મોદી ફેસ્ટ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વીતેલા 3 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના પ્રચાર માટે તેમજ સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે મોદી ફેસ્ટ રથનું આયોજન કરાયું છે. ભુજના સિટી બસ સ્ટેશન પાસેથી પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગોપાલક નિગમના અર્જણભાઈ રબારી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરીના હસ્તે લીલી ઝંડી આપીને મોદી ફેસ્ટ રથનું પ્રસ્થાન કરાવાયું હતું. આયોજન થકી છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ જેવી કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, નારી સશક્તિકરણ, જનધન યોજના, નોટબંધીનો અસરકારક નિર્ણય, સર્જિકલ સ્ટ્રાઇક સહિત સુરક્ષા માળખાના મજબૂતીકરણ જેવી વિવિધ ઉપલબ્ધિઓ લોકો સમક્ષ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે લીધેલા અસરકારક નિર્ણયો થકી દેશને અને લોકોને થયેલા લાભ વિશે સમજણ અપાશે. વૈશ્વિક સ્તરે ભારતને મળેલી નામના સહિત વિવિધ પાસાઓ પ્રજાજનો સુધી મૂકવામાં આવશે. આજે ભુજથી પ્રસ્થાન થયેલી આ યાત્રા અંજાર, ગાંધીધામ, મુંદ્રા, માંડવી સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રચાર કરશે તેમજ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડીને તેઓ લાભ મેળવી પોતાનું જીવનધોરણ ઊંચું લાવે તેવી અપીલ કરાશે. ત્યારે આજે ભુજથી પ્રસ્થાન થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ દેશના શાસન ઉપર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો પ્રાપ્ત કર્યા. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં છેલ્લે 3 વર્ષમાં ગરીબોના ઉત્થાન માટેના જે કાર્યક્રમો થયા, નાનામાં નાના માણસ સુધી અંત્યોદય જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કલ્પના હતી એ કલ્પના સાકાર કરવા માટેના જે પ્રયાસો થયા, એ પ્રયાસો જનજનના મન સુધી પહોંચાડવા માટે આજે આ રથનું અહીંયાથી અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ. 16 તારીખ સુધી આ રથ ગામડે ગામડે ફરશે અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કામો, ગરીબ લોકોને ઊભા કરવા માટેના કાર્યો, જનધન જેવી યોજના, ગેસ વિતરણ જેવી યોજના અને નાનામાં નાના માનવી સુધી પહોંચવા માટેનો જે ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ આ દેશના વડાપ્રધાને કર્યો છે, એની વાત લોકોના મન સુધી પહોંચે અને હજી ક્યાં શું ખૂટે છે એની પર જાણકારી આ યાત્રા દરમિયાન મળે એના માટેનો એક વિનમ્ર પ્રયાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ અને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની ટીમ, એના કાર્યકર્તાઓ આ વાત છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને લોકોની જે સુખાકારીની યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો આ પ્રયાસ સંપૂર્ણ સફળ થશે.